નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિષય મનોવિજ્ઞાન પ્રકરણ છ સ્મરણ અને વિસ્મરણ વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણની અંદર આપણે જે આપણી સ્મૃતિ છે એટલે કે આપણે અમુક બાબતો યાદ રાખતો હોય છે અમુક વસ્તુ ભૂલાઈ જતી હોય છે તો આની પાછળ આપણો જે માનસિક બાબતો છે જે મગજ છે એનો કે છે ફાળો છે આપણે કઈ રીતે વધુ સારી રીતે કોઈ વસ્તુને યાદ રાખી શકીએ બરાબર કે ભાઈ અમુક વસ્તુ યાદ હોય તો એને ફરી પાછી જ્યારે યાદ કરવાની જરૂર પડે કે જે આપણી સ્મૃતિમાં સચવાયેલી છે તો એ કઈ રીતે ફરી પાછી તાજી કરવી તો સ્મરણ અને વિસ્મરણ સ્મરણ એટલે કે યાદ રાખો અને વિસ્મરણ એટલે કે ભૂલી જવું તો આ પ્રકરણની અંદર આપણે ટૂંકમાં આપણી જે સ્મૃતિ એટલે કે જે યાદશક્તિ છે એને લઈને અભ્યાસ કરવાનો છે તો આ પ્રકરણની અંદર આપણે અભ્યાસ કરીએ આપણે સૌ જાણીએ છીએ કે આપણને આપણા જીવનની અનેક ઘટનાઓ ઉજવણીઓ બનાવો અને યાદગાર પ્રસંગો યાદ રહે છે બરાબર આપણા જીવનની અંદર દરેક બાબતોની અંદર આપણે પસાર થયા હોય પછી આપણા જીવન માટે આપણો સારો પ્રસંગ હોય કેવો અણબનાવો કેવી કે અઘટિત ઘટનાઓ હોય બરાબર કે કોઈ ઉજવણી છે કોઈ યાદગાર પ્રસંગો છે કંઈ પ્રવાસો છે કોઈ યાદગાર પળો છે તો એ આપણે યાદોની અંદર રહેતી હોય છે ને એ આપણે હંમેશા યાદ કરતા હોઈએ છીએ આ યાદગીરીનું મુખ્ય કારણ આપણામાં રહેલી સ્મરણ શક્તિ જ છે બરાબર એટલે કે આ યાદગીરીનું જો મુખ્ય કોઈ કારણ હોય તો આપણી અંદર જે સ્મરણ શક્તિ છે એ જ ખાસ જોવા મળે છે જેના થકી આપણે યાદ રાખી શકીએ છીએ આ સ્મરણ શક્તિના કારણે આપણે ભૂતકાળમાં બનેલી બધી જ ઘટનાઓ ખૂબ જ સરસ રીતે યાદ રાખીએ છીએ એટલે કે જે આપણી આ જે સ્મરણ શક્તિ છે એના કારણે આપણી ભૂતકાળની અંદર જે કાંઈ બનેલી ઘટનાઓ છે જે કાંઈ બનાવો છે જે કંઈ પ્રસંગો છે એ ઘટનાઓને આપણે ખૂબ જ સરસ રીતે છે એ યાદ રાખી રાખીએ છીએ કોઈપણ વિષયને શીખ્યા બાદ કે કોઈપણ ઘટનાનો અનુભવ કર્યા બાદ આપણા માનસપટમાં તેના ધારણની પ્રક્રિયા શરૂ થઈ જાય છે બરાબર કોઈપણ પ્રકારનો વિષય શીખ્યા બાદ કે કોઈ પણ પ્રકારના ઘટનાનો અનુભવ થયો હોય તો એની અંદર આપણા માનસપટની અંદર તેના ધારણની પ્રક્રિયા શરૂ થઈ જાય છે ધારણ થશે તો જે યાદ રહેતું હોય છે જો ધારણની પ્રક્રિયા નહીં થાય તો એ યાદ રહેતું હોતું નથી એટલે કે ધારણની પ્રક્રિયા છે એ શરૂ થઈ જાય છે જીવનમાં આવશ્યકતાઓ અનુસાર આપણે આ પ્રક્રિયાઓને ચેતન સ્તરમાં લાવીએ છીએ બરાબર જીવનની અંદર આવશ્યકતા અનુસાર છે એ આપણે આ પ્રક્રિયાઓને આપણે ચેતન સ્તરની અંદર લાવીએ છીએ એટલે કે અમુક બાબતો જેને યાદ કરવા જોઈએ એને આપણે ચેતન સ્તર ઉપર લાવીએ છીએ અને અમુક જેને જરૂરિયાત નથી એવી બાબતોને આપણે ભૂલી જતા હોઈએ છીએ તથા પુનઃ ચેતન સપાટી પર લાવીને વ્યક્ત કરીએ છીએ એટલે કે પૂર્ણ સપાટ પર લાવીને છે એને આપણે વ્યક્ત કરીએ છીએ કે જ્યારે એની જરૂર પડે ત્યારે ફરી આપણે તરોતાજી એ બાબત છે એ કરતા હોઈએ છીએ આ બધી જ માનસિક પ્રક્રિયાઓ વડે માહિતીનું બોધન થાય છે એટલે કે આ બધી જ જે માનસિક પ્રક્રિયાઓ છે એના કારણે માહિતીનું છે એ બોધન થાય છે એટલે કે આ બધી એક પ્રકારની માનસિક પ્રક્રિયા છે આમ કહી શકાય કે ભાઈ સ્મરણ એ એક પ્રકારની ઉપયોગી માનસિક પ્રક્રિયા છે બરાબર સ્મરણ જે છે એ પણ એક પ્રકારની માનસિક પ્રક્રિયા છે અને એમાંય પણ ખાસ કરીને એક ઉપયોગી માનસિક પ્રક્રિયા છે કોઈ પણ વિષય સામગ્રીના ધારણ માટે એ ખૂબ જ આવશ્યક છે કે તે વિષય સામગ્રીનું શિક્ષણ લેવામાં લેવામાં આવે કારણ કે શિક્ષણ વગર ધારણ શક્ય જ નથી બરાબર કે કોઈ પણ વિષય છે તો એ વિષય સામગ્રીના ધારણ માટે એક ખાસ ખૂબ જ એવું આવશ્યક એટલે કે જરૂરી છે કે તે વિષય સામગ્રીનું શિક્ષણ છે એ ખાસ લેવામાં આવે વિષય સામગ્રી એટલે કે જે તે બાબતનું શિક્ષણ છે એ લેવામાં આવે કારણ કે શિક્ષણ વગર ક્યારેય ધારણ શક્ય જ નથી ક્યારે આપણે શીખશું નહીં તો ક્યારેય એ ધારણ છે એ શક્ય થશે નહીં એટલે કે આપણે જે શીખ્યા જ ના હોઈએ તો તે યાદ કેવી રીતે આવે હવે જે બાબત આપણે શીખ્યા જ નથી હવે એ બાબત સામાન્ય છે કે એ આપણને યાદ કઈ રીતે આવે આપણને આજ સુધી આપણા જીવનમાં સુખ દુઃખ આશા નિરાશા જ્ઞાન અજ્ઞાન જય અને પરાજય વગેરેની સ્મૃતિ જીવનને સાતત્ય પૂરું પાડે છે બરાબર આપણે જોઈએ તો આપણને આજ સુધી આપણા જીવનની અંદર સુખ દુઃખ છે આશા નિરાશા છે જ્ઞાન અજ્ઞાન છે જઈએ એટલે કે જેની અંદર આપણો વિજય થાય કે પરાજય જેની અંદર હાર થાય વગેરેની સ્મૃતિ છે તે આપણા જીવનને એક પ્રકારનું સાતત્ય છે એ પૂરું પાડે છે આમ સ્મરણના લીધે જ આપણે સરળ અને સાહજિક રીતે જીવનના તમામ વ્યવહારો કરી શકીએ છીએ બરાબર આમ આપણે જોઈએ તો સ્મરણના લીધે જ આપણે છે તે સરળ અને સાહજિક રીતે છે તે આપણા જીવનના તમામ વ્યવહારો છે એ આપણે કરી શકીએ છીએ આપણે જે કંઈ શીખીએ કે જાણીએ છીએ તેનું સ્ટોર હાઉસ જો કોઈ હોય તો એ સ્મૃતિ કે સ્મરણ છે બરાબર જે કે આપણે શીખીએ કે આપણે જાણીએ છીએ જેનો આપણે અનુભવ કરી ચૂક્યા છે તેનું જો સ્ટોર હાઉસ હોય તો એ છે સ્મૃતિ કે જેને સ્મરણ જ કહેવાય છે કે જેની અંદર સ્ટોર હાઉસની અંદર એ સમાયેલી હોય છે એમાં સચવાઈને પડેલી હોય છે હવે જોઈએ તો કે ભાઈ સ્મરણની વ્યાખ્યા સ્મરણની વ્યાખ્યા સ્મરણ એટલે ભૂતકાળના અનુભવો અર્થમય બને એ રીતે વર્તમાન પરિસ્થિતિમાં પુનઃ જાગૃત કરનારી પ્રક્રિયા તો કે ભાઈ સ્મરણ છે એ ભૂતકાળના અનુભવ ભૂતકાળના અનુભવ એવા અર્થમય એટલે કે યોગ્ય રીતે જોડાણથી ને યોગ્ય રીતે ફરી પાછા આપણા સ્મૃતિપટ ઉપર તાજા થાય એ રીતે બને તે રીતે વર્તમાન પરિસ્થિતિની અંદર ભૂતકાળની અંદર જે તે બનાવો કે ઘટનામાંથી આપણે પસાર થઈ ચૂક્યા છે એ જે કંઈ અનુભવો છે અર્થમય રીતે આપણે વર્તમાન પરિસ્થિતિની અંદર પુનઃ જાગ્રત કરનારી પ્રક્રિયા છે એને સ્મરણ એવું કહેવાય તો આ વ્યાખ્યા બર્નહાર્ટ અને વિલિયમ જેમ્સ નામના મનોવૈજ્ઞાનિકે આપી છે ત્યારબાદની બીજી વ્યાખ્યા છે સ્મરણ કરવાનો અર્થ એ છે કે ભાઈ વર્તમાન સમયમાં એવી પ્ર પ્રતિક્રિયાઓ દર્શાવી કે રજૂ કરવી જેને આપણે અગાઉ ક્યારેય શીખ્યા હતા બરાબર સ્મરણ કરવાનો ખાસ અર્થ એ છે કે ખાસ વર્તમાન સમયમાં એવી પ્રતિક્રિયાઓ બરાબર સ્મરણ કરવાનો ખાસ અર્થ એ છે કે ભાઈ વર્તમાન સમયની અંદર આપણે એવી પ્રતિક્રિયાઓ દર્શાવી કે રજૂ કરવી કે જેને આપણે એવી જ પ્રતિક્રિયાઓ કરશું કે જેને આપણે અગાઉ ક્યારેક શીખ્યા હતા અગાઉ આપણે જો શીખ્યા નહીં હોય તો એવી બાબતો આપણે યાદ કરવામાં ઘણી વખત મુશ્કેલી પડતી હોય છે એટલે કે આપણે જે એવી જ પ્રકારની પ્રતિક્રિયાઓ દર્શાવતા હોય છે જેને આપણે અગાઉના સમયની અંદર છે એ શીખી ચૂકેલા હોઈએ તો આ વ્યાખ્યા હિલગાર્ડ અને એટકિન્સન નામના મનોવૈજ્ઞાનિકે આપી છે ત્યારબાદની વ્યાખ્યા છે સ્મૃતિ એવી માનસિક પ્રક્રિયા છે કે જેના દ્વારા વ્યક્તિ પોતાની શીખેલી માહિતીઓને પોતાના જીવનકાળમાં ધારણ કરીને રાખે છે બરાબર સ્મૃતિ જે છે કે ભાઈ સ્મરણ પણ કહેવાય કે એક એવા પ્રકારની માનસિક પ્રક્રિયા છે કે જેના દ્વારા વ્યક્તિ છે બરાબર વ્યક્તિ પોતાની જે શીખેલી માહિતીઓને છે એ પોતાના જીવનકાળની અંદર ધારણ કરીને રાખે છે બરાબર કે ભાઈ આપણે જે કાંઈ જીવનની અંદર શીખી ગયા હોય છે એ લાંબો સમય સુધી આપણી જીવન સાથે જોડાયેલું રહે છે આપણી સાથે જોડાયેલું રહે છે અને આપને લાંબા સમય સુધી યાદ રહેતું હોય છે અમુક જે બાબતોની જરૂરિયાત નથી હોતી કે જેની આપણે વારંવાર જરૂર ન પડતી હોય જે નકામી બાબતો છે એને આપણે ઘણીવાર ભૂલી પણ જતા હોઈએ છીએ તો આ વ્યાખ્યા છે તે લેકમેન અને બટરફીલ્ડ નામના મનોવૈજ્ઞાનિકે આપેલી છે ત્યાર બાદ જોઈએ તો કે ભાઈ ઉપરનો વ્યાખ્યાઓનું વિશ્લેષણ કરતાં કહી શકાય કે ભાઈ સ્મૃતિ એક મનોવ્યાપાર છે ઉપરની વ્યાખ્યાઓનું વિશ્લેષણ એનાલિસિસ કરીએ એના થકી આપણને એવું જાણવા મળે કે ભાઈ સ્મૃતિ છે એક પ્રકારનો મનોવ્યાપાર એટલે કે મગજની અંદર માનસિક રીતે ચાલતી એક પ્રક્રિયા છે જેનો અર્થ પૂર્વ અનુભવોને મસ્તિષ્કમાં એકઠા કરી રાખવાની ક્ષમતા છે બરાબર જેનો અર્થ છે તો કે ભાઈ પૂર્વ અનુભવો જે છે એને મસ્તિષ્કની અંદર એકઠા કરી રાખવાની ક્ષમતા છે મસ્તિષ્કની અંદર એક રીતે સાચવી રાખે છે બોધાત્મક મનોવૈજ્ઞાનિકો જેવા કે લેકમેન અને બટરફિલ્ડે ઓગણીસો ને સ્મૃતિને વ્યાખ્યાય કરતાં લખ્યું છે કે અહીંયા જુઓ કે ભાઈ લેકમેન અને બટરફિલ્ડ પોતે સ્મૃતિની વ્યાખ્યા ઓગણીસો ને અંદર આપે છે અને એની અંદર એ વ્યાખ્યા આપતા જણાવે છે કે ભાઈ વિશેષ સમય અવધિ માટે માહિતીઓને ધારણ કરીને રાખવી એ જ સ્મૃતિ છે વિશેષ સમય અવધિ એટલે કે વધારે પ્રમાણે સમય આપીને વધારે પ્રમાણે છે તે સમયનો ઉપયોગ કરીને એના માટે માહિતીઓને ધારણ કરીને રાખવી એ જ સ્મૃતિ છે એટલે કે એના થકી છે એ માહિતી સચવાયેલી રહેતી હોય છે હવે સ્મૃતિ જો આપણે યાદ ન કરી શકીએ તો એને સ્મૃતિ કહેવાય નહીં પણ આ માહિતી લાંબા સમય સુધી આપણા માનસપટ ઉપર ધારણ થયેલી સચવાયેલી રહેતી હોય છે સમય અવધિ એક સેકન્ડથી ઓછી અથવા સંપૂર્ણ જીવનકાળ સુધીની પણ હોઈ શકે હવે આ જે સ્મરણની જે સમય અવધિ છે એ ઘણી વખત એક સેકન્ડ કરતાં ઓછી પણ હોય અને ઘણી વખત જીવનકાળ સુધી પણ હોઈ શકે એટલે કે સમય અવધિ આખા જીવન પર્યંત સુધી ચાલે જીવન વ્યક્તિ મૃત્યુનો પામે ત્યાં સુધી પણ એને સ્મૃતિમાં રહેતું હોય છે ને ઘણીવાર સ્મૃતિ અલ્પજીવી પણ હોય એટલે કે એક સેકન્ડ સુધી પણ રહેતી હોતી નથી મનોવૈજ્ઞાનિકોએ સ્મૃતિના બે પાસા દર્શાવ્યા છે ખાસ જોઈએ તો ભાઈ મનોવૈજ્ઞાનિકો એ છે એ સ્મૃતિને ખાસ બે પાસા દર્શાવ્યા છે વિધાયક પાસું અને નિષેધક પાસું બે પાસા દર્શાવ્યા છે એમાં વિધાયક પાસું અને નિષેધક પાસું આ બે પાસા છે સ્મૃતિના વિધાયક પાસાનો સંબંધ અર્થપૂર્ણ અનુભવને યાદ કરવાની ક્ષમતા સાથે હોય છે બરાબર સ્મૃતિનો જે વિધાયક પાસાનો અનુ સંબંધ જે છે એ અર્થપૂર્ણ રીતે કરવાની ક્ષમતા સાથે સંબંધ છે એટલે કે જે તે બાબતો છે અનુભવો છે એ અર્થપૂર્ણ રીતે વ્યક્તિ સાથે જોડાયેલી હોય છે તથા નિષેધક પાસાનો સંબંધ અનુભવોને યાદ કરવાની અસમર્થતા સાથે હોય છે એટલે કે નિષેધક પાસું છે એનો સંબંધ જોઈએ તો ખાસ અનુભવોને યાદ કરવાની અસમર્થતા એટલે કે આપણે યાદ કરવું છે પણ આપણને યાદ આવશે ને આપણે ઘણો બધો પ્રયત્ન કરીએ છીએ તેમ છતાં આપણે યાદ કરી શકતા નથી તો એ શું થયું અસમર્થતા આપણે યાદ કરવાની તૈયારી કરીએ છીએ તેમ છતાં આપણને યાદ આવતું નથી એટલે કે અસમર્થતા સાથે હોય છે આથી નિષેધક પાસું એ વિસ્મરણ છે આથી નિષેધક જે પાસું છે એ શું છે વિસ્મરણ છે હવે જોઈએ તો ભાઈ સ્મૃતિના તબક્કા સ્મૃતિના તબક્કા મનોવૈજ્ઞાનિકો એમ કહે છે કે ભાઈ સંકેતાંકન સંગ્રહ અને પુનઃપ્રાપ્તિના નામે ઓળખાતી સ્મૃતિ ઓળખાતી સ્મરણ ક્રિયાની ત્રણ પ્રક્રિયાઓ જો સફળતાપૂર્વક કરીએ તો જ આપણે આવી બાબતોને યથોચિત રૂપે યાદ રાખી શકીએ એટલે કે મનોવૈજ્ઞાનિકો છે એ ખાસ એવું કહે છે કે ભાઈ સંકેતાંકન સંગ્રહ અને પુનઃપ્રાપ્તિના નામે ઓળખાતી સ્મૃતિની આ જે ત્રણ ક્રિયાઓ છે એ જો આપણે સફળતાપૂર્વક કરીએ તો જ આપણે યથોચિત સ્વરૂપે કોઈપણ બાબત છે એને યાદ રાખી શકીએ એ યાદ રાખીએ કે સ્મરણના મનોવ્યાપારમાં જોવા મળતી સંકિર્તાકન સંગ્રહ અને પુનઃપ્રાપ્તિની પ્રક્રિયાઓ એકબીજાથી સ્પષ્ટ રીતે જુદી પડતી અને સમયની દૃષ્ટિએ ઉદ્ભવતી પ્રક્રિયાઓ છે આ ત્રણેય પ્રક્રિયાઓ છે તો એકબીજાથી કંઈકને કંઈક અંશે જુદી પડતી અને સમયની દ્રષ્ટિએ ઉદ્ભવતી પ્રક્રિયાઓ છે એટલે કે એકસાથે ઉદભવશે તો જ એ આપણને યાદ રહેશે આ ત્રણેય પ્રક્રિયાઓ વિશે વિચાર કરીએ હવે આ ત્રણેય બીજી પ્રક્રિયાઓ જે સ્મૃતિના તબક્કા છે એમના વિશે અભ્યાસ કરીએ તેમાં પહેલો તબક્કો છે સંકેતાંકન સંકેતાંકન એ સ્મરણ પ્રક્રિયાનો પ્રથમ તબક્કો છે બરાબર સંકેતાંકન છે એ સ્મરણ પ્રક્રિયાનો પ્રથમ તબક્કો છે સંકેતાંકન એક એવી પ્રક્રિયા છે કે જેમાં ચોક્કસ બાબત કે સામગ્રી અંગેની સંવેદન છાપો સ્મૃતિમાં અંકિત થાય છે બરાબર સંકેતાંકન એક એવો એવી પ્રક્રિયા છે કે જેની અંદર ચોક્કસ બાબત કે સામગ્રી અંગેની સંવેદન છાપો છે એ સ્મૃતિની અંદર કંઈક અંકિત થાય છે એટલે કે સુમૃતિની અંદર કંઈકને કંઈક સચવાયેલી એક છાપ રહે છે જેનો સંગ્રહ થઈ શકે છે બરાબર એનો શું થશે સંગ્રહ થશે સ્ટોરેજ થશે કેટલીક વખત આપણે કેટલીક વખતે આપણા કોઈ પણ જાતના સભાન પ્રયત્ન વિના અમુક માહિતી સંકેતો આપણા મગજમાં અંકાય જાય છે ઘણી વખત એવું પણ બને કે આપણે સભાન પ્રયત્ન ન કરીએ તેમ છતાં પણ અમુક માહિતીના સંકેતો છે આપણા મગજની અંદર અંકાય જાય છે એટલે કે એની એક છાપ છે તે ઊભી થતી હોય છે પરંતુ જો આપણે કોઈ ચોક્કસ માહિતીને બરાબર પરંતુ જો આપણે કોઈ ચોક્કસ માહિતીને છે એ સભાનપણે યાદ રાખવા માંગતા હોઈએ તો તેના નામ કે ઘટનાને સાચર્ય વડે વધુ સક્ષમ બનાવી શકાય છે બરાબર પરંતુ આપણે જોઈએ કે કોઈ ચોક્કસ માહિતી કે છે એને આપણે સભાનપણે એટલે કે જાગૃત રીતે યાદ રાખવા માંગતા હોઈએ તો તેના નામ અને ઘટના અને સાચર્ય વડે છે એ આપણે વધુ સક્ષમ બનાવી શકાય છે એટલે કે ભાઈ સાચર્ય એક પ્રકારનું જોડાણ થશે એના કારણે જે તે બાબતને છે આપણે વધુ છે એ સારી રીતે યાદ રાખી શકતા હોઈએ છે દાખલા તરીકે જોઈએ કે ભાઈ કોઈનો જન્મદિવસ બે ઓક્ટોબરે હોય તો તેને આપણે મહાત્મા ગાંધીજીના નામ સાથે કે લાલ બહાદુર શાસ્ત્રીના નામ સાથે સાંકળીને યાદ રાખી શકીએ છીએ બરાબર કોઈનો જન્મદિવસ બે ઓક્ટોબરના દિવસે હોય તો આપણે સ્વાભાવિક રીતે આપણા મિત્રોનો જન્મદિવસ કોઈનો બે ઓક્ટોબરના હોય તો આપણે એને મહાત્મા ગાંધીજીના નામ સાથે કે લાલ બહાદુર શાસ્ત્રીના નામ સાથે સાંકળીને આપણે યાદ રાખી શકીએ છીએ કારણ કે આ બંને મહાન વ્યક્તિઓ જે છે કે એમનું કંઈક કંઈક યોગદાન ભારત દેશ માટે રહ્યું છે તો એમના જન્મદિવસ સાથે આપણે એમના જન્મદિવસને યાદ રાખવા પ્રયત્ન કરતા હોય છે એટલે આપણે સરળતાથી યાદ રહી જતું હોય છે આમ સંકેતાંકન જેટલું કાળજીપૂર્વક કે સમાનતાપૂર્વક થાય તેટલું યાદ રાખવાનું સહેલું થઈ પડે છે એટલે કે આમ સંકેતાંકન જોઈએ તો જેટલું કાળજીપૂર્વક કે સભાનતાપૂર્વક થાય તેટલું યાદ રાખવાનું છે તે આપણા માટે સહેલું થઈ પડે છે ત્યારબાદ બીજો તબક્કો છે સંગ્રહ સ્મરણની બીજી અવસ્થા કે તબક્કો એ સંગ્રહનો તબક્કો છે બરાબર સ્મરણની બીજી અવસ્થા કે તબક્કો એ છે તો એ સંગ્રહનો તબક્કો છે સંગ્રહની પ્રક્રિયામાં સંકેત રૂપે અંકિત થયેલી માહિતીની જાળવણી કે સંચય થાય છે બરાબર સંગ્રહની પ્રક્રિયામાં જોઈએ તો સંકેતરૂપે અંકિત થયેલી માહિતીની જાળવણી કે સંચય થાય છે એટલે કે અહીંયા ટૂંકમાં માહિતી છે એની સચવાતી હોય છે સંકેતાંકન થયેલી માહિતીના સંગ્રહ માટે મગજમાં કોઈ સ્વરૂપનો ફેરફાર થવો જરૂરી છે બરાબર સંકેતાંકન કે જેની છાપ પડેલી છે એ માહિતીના સંગ્રહ માટે મગજના સ્વરૂપની અંદર છે કોઈને કોઈ પ્રકારનો ફેરફાર થવો જરૂરી છે આવો જે ફેરફાર થાય છે તેને ઘનીકરણ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે આવો જે મગજની અંદર ફેરફાર થાય છે એને ઘનીકરણ છે એ તરીકે ઓળખવામાં આવે છે સાધારણ રીતે ઘનીકરણની પ્રક્રિયા સ્વયં સંચાલિત રીતે થાય છે સાધારણ રીતે આપણે જોઈએ તો ભાઈ ઘનીકરણની પ્રક્રિયા છે એ સ્વયં સંચાલિત રીતે એટલે કે આપમેળે થતી હોય છે ત્યારબાદનો ત્રીજો તબક્કો છે પુનઃપ્રાપ્તિ સ્મરણની પ્રક્રિયાનો આ છેલ્લો તબક્કો છે બરાબર સ્મરણની પ્રક્રિયાના કુલ ત્રણ તબક્કા છે એમાં છેલ્લો તબક્કો એટલે કે પુનઃપ્રાપ્તિનો છે સ્મૃતિ રૂપે સંગ્રહિત થયેલી માહિતીને પુનઃ ચેતન સપાટી પર લાવવામાં આવે ત્યારે આ પ્રક્રિયા થાય છે બરાબર સ્મૃતિ રૂપે સંગ્રહિત થયેલી જે માહિતી છે એ પુનઃચેતન સપાટી પર લાવવામાં આવે પુનઃચેતન સપાટી એટલે કે ફરી પાછા આપણા માનસપાટ ઉપર એને લાવીને યાદ કરવામાં આવે છે ત્યારે આ પ્રક્રિયા છે એ ખાસ થાય છે દાખલા તરીકે તમે જગદીશભાઈ નામના માણસને ભૂતકાળમાં મળેલા છો ને આ જ માણસ તમને ફરીથી મળે ત્યારે તમે કેમ છો જગદીશભાઈ એમ કહીને બોલાવો છો તેને સ્મૃતિની તેને સ્મૃતિની પુનઃ પ્રાપ્તિ પ્રક્રિયા થઈ છે એમ કહેવાય હવે તમે ભૂતકાળની અંદર કોઈ જગદીશભાઈ નામના વ્યક્તિને મળેલા છો અને ફરી પાછા તેમને અમુક સમય પછી મળો છો ત્યારે તમે ડાયરેક્ટ એમને એવું કહો છો કેમ છો જગદીશભાઈ તો આ તમે બોલો છો તો તેને સ્મૃતિની પુનઃ પ્રાપ્તિ પુનઃ પ્રાપ્તિની પ્રક્રિયા થઈ છે એમ કહેવાય એટલે કે તમને ખબર હતી એમના નામનો ખ્યાલ હતો અને તમને એમનું નામ યાદ હતું એટલે તમે સરળતાથી એમનું નામ બોલાવીને એ વ્યક્તિ સાથે છે એ વાર્તાલાપ કરો છો પુનઃપ્રાપ્તિની પ્રક્રિયા પુનરાવહન અને પ્રત્યભિજ્ઞા એમ બે સ્વરૂપે થાય છે બરાબર પુનઃપ્રાપ્તિની પ્રક્રિયા છે એ પુનરાવહન બરાબર અને પ્રત્યભિજ્ઞા એટલે કે સાચી માહિતીનું જ્ઞાન એકઠું કરવું અને પુનરાવર્ણ એટલે કે વારે વારે આપણે એનું પુનરાવન કરીએ બરાબર કે ભાઈ આપણે એક વખત વાંચીએ એના કરતાં વારંવાર એનું રિવિઝન કરીએ વારંવાર વાંચીએ વધુ વખત વાંચીએ તો એ આપણે સરળતાથી છે એ યાદ રહી જતું હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો લેક્ચરની અંદર આપણે આટલા સુધી અભ્યાસ કરીએ છીએ આવતા વિડીયો લેક્ચરની અંદર આપણે સ્મૃતિના પ્રકારો છે તેમના વિશે આગળ અભ્યાસ કરીશું Thank you.